नमस्कार, टीवी 9 समाचार साथे हूँ छू नरेन्द्र सिंह। सौथी महत्वना समाचार, लॉकडाउन 4 शुरू थशे अने त्यारे एसटी नी सेवा पण शुरू थशे। जे महत्वना समाचार मळी रह्या छे, ओरेंज अने ग्रीन झोन छे राज्यमां, त्यां तमाम जग्याए एसटी बसनी सुविधा शुरू करवानो निर्णय करवामां आव्यो छे। एक जिल्लामांथी बीजा जिल्लामां बस सेवा शुरू थई शकशे। ओरेंज झोन जिल्लामांथी ग्रीन झोन जिल्लामां बस नहीं जई शके, જોકે ઓરેન્જ ઝોન જિલ્લામાંથી બીજા ઓરેન્જ ઝોન જિલ્લામાં જ આ બસ અવર જવર કરી શકશે। ગ્રીન ઝોન જિલ્લામાંથી બીજા ગ્રીન ઝોન જિલ્લામાં બસ અવર જવર કરી શકશે, એટલે કે ઓરેન્જમાંથી ગ્રીન ઝોનમાં બસ નહીં જઈ શકે, તો ગ્રીન ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં નહીં જઈ શકે। જે ઝોન છે, જે જિલ્લાના ઓરેન્જ ઝોનમાંથી માત્ર ઓરેન્જ ઝોનમાં અને ગ્રીન ઝોનમાંથી માત્ર ગ્રીન ઝોનમાં જ બસ અવર જવર કરી શકશે। બે ગ્રીન ઝોન જિલ્લા વચ્ચે રેડ ઝોન જિલ્લા હશે તો બસ પસાર નહીં થાય, એટલે કે રેડ ઝોન જિલ્લામાંથી બસ અવર જવર નહીં કરી શકે। મહત્વના સમાચાર, લોકડાઉન 4માં શરૂ થશે એસટી બસ સેવા। મહત્વના સમાચાર, લોકડાઉન 4ની શરૂઆત આગામી 18મી મેથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે એસટી બસ સેવા શરૂ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય કરાયો છે તેમાં માત્ર ઝોન વાઇઝ જ આ એસટી બસ અવર જવર કરી શકશે, એટલે કે ઓરેન્જ ઝોનમાંથી ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાંથી ગ્રીન ઝોનમાં આ બસ સેવા શરૂ થઈ શકશે, રેડ ઝોનમાં આ બસ સેવા નહીં જઈ શકે। ઉલ્લેખનીય છે કે લાંબા સમયના વિરામ બાદ હવે એસટી બસ સેવા શરૂ થઈ શકશે અને લોકોને મોટી રાહત મળી શકશે। એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એસટી બસ જઈ શકશે, જોકે જે ઝોન છે તે ઝોનમાં જ આ બસ અવર જવર કરી શકશે। આ જ વિશે વધુ જાણકારી લઈશું ફોનલાઈન પર ઉપસ્થિત સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, જે નિર્ણય જે છે તે કરી દેવામાં આવ્યો છે કે હજુ કરવાની શક્યતાઓ છે? નિર્મલ, જે રીતે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે નિર્ણય ફાઇનલ થઈ ગયો છે કે પછી હજુ થવાની શક્યતા છે? જે આંતર જિલ્લા બસ સેવાની વાત છે, દ્વારા જાહેરાત નથી કરવામાં આવી નરેન્દ્રસિંહ, પરંતુ આ અંગેની વિચારણા છે અને વિચારણાનો પર અમલીકરણ મૂકવા માટે સરકાર હવે મક્કમ છે। બસ સેવા શરૂ કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે અને આનું અમલીકરણ પણ ઝડપથી થાય તે અંગેના પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે। રેડ ઝોન સિવાયના તમામ જે વિસ્તાર છે તેમાં બસ સેવા શરૂ કરવા માટેનો નિર્ધાર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ઓરેન્જ જિલ્લા અને ગ્રીન ઝોન જે વિસ્તાર ધરાવે છે તેમાં બસ સેવા શરૂ કરવામાં આવશે। એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં બસ સેવા તો શરૂ થશે, પરંતુ ઓરેન્જ જિલ્લામાંથી ગ્રીન ઝોન જિલ્લામાં બસ નહીં જઈ શકે, માત્ર ઓરેન્જ જિલ્લામાંથી ઓરેન્જ જિલ્લાની અંદર જ બસ જઈ શકશે, જ્યારે ગ્રીન ઝોન જિલ્લામાંથી અન્ય ગ્રીન ઝોન જિલ્લાની અંદર જ બસની અવર જવર થઈ શકશે। બે ગ્રીન ઝોન જિલ્લા વચ્ચે જો કોઈ રેડ ઝોન જિલ્લો આવતો હશે તો તે વિસ્તારમાંથી બસ પસાર નહીં થાય તે અંગેની પણ અત્યારે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે। રેડ ઝોન જિલ્લામાં હાલ ટ્રાન્સપોર્ટેશન શરૂ કરવામાં નહીં આવે તે અંગેની પણ વિચારણા સરકાર કરી રહી છે અને સત્તાવાર રીતે થોડા સમયની અંદર જ સરકાર દ્વારા અંગેની જાહેરાત થઈ શકે છે। જી, આભાર નિર્મલ સમગ્ર જાણકારી બદલ। તો ઝોન પ્રમાણે એસટી બસ સેવા ચાલુ થઈ શકશે, ઓરેન્જ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં અને ગ્રીન ઝોનમાંથી ગ્રીન ઝોનમાં બસ સેવા લોકડાઉન 4માં શરૂ થઈ શકશે, એટલે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા ઇચ્છતા લોકોને રાહત મળશે।